ইফতার রাত্রির একটা অনেক মোটিভ বহির্মুখী আদরে মুকুন্দ ভাই পটেল সাহেব যে দেশের মুখ্যমন্ত্রীর চার্জ দিল সব মন্ত্রীও এই চার্জ দিল তারা বিচার করিয়ে অনেক পুলিশ বিভাগ না উচ্চ অধিকারী ওই বলা দিলে ড্রগস ને রোকবা মাঠে এক নীতি বানাও মা আ নীতি কই দিতে বনে ড্রগস ને রোকবা মাঠে সৌটি মোটি মাহিতী ની જરૂર હોય છે અને એ માહિતી માટે ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી અને એ રિવોર્ડ પોલિસી ના માધ્યમથી ગુજરાત ભરમાં એક ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા મળી માત્ર ચાર મહિનાની અંદર આશરે 1500 કરોડ થી વધારે ડ્રગ્સ પકડીને 232 થી વધારે ડ્રગ્સ પેડલર્સ ને પકડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે ગુજરાત પોલીસને આજના દિવસે અભિનંદન આપું છું રાજ્યની અંદર આજે ગુજરાત રાજ્ય લો એન્ડ ઓર્ડર ની બાબતે દેશભરમાં નંબર વન પર દેશભરમાં ગુજરાત પોલીસ દ્વારા જે પ્રકારે કામગીરી થઈ રહી છે દેશના કોઈ બી નાગરિકો કોઈ બી ઉંમરના વ્યક્તિને ગુજરાતમાં આજે અઢી રાત્રે બી મોકલી શકે છે તેનું માત્ર કોઈ કારણ હોય તો ગુજરાત પોલીસના ખૂબ જ સારી કામગીરી અને ગુજરાતના નાગરિકોનો ગુજરાતના લો એન્ડ ઓર્ડર પ્રત્યે આદર ગુજરાત પોલીસ વાળા અને ખાસ કરીને આજે હું ગાંધીનગર રેન્જ ગાંધીનગર જિલ્લાને અભિનંદન આપું છું કે જે પ્રકારે પોક્સો એક્ટના જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા નાની બાળકીઓ ઉપર જે પ્રકારનો રેપ ગુજારવાનું જે કાર્ય ચાલતું હતું અને જે કાર્યને થકી નાની નાની બાળકીઓનું જીવન બરબાદ થઈ જતું હતું એની સામે કેન્દ્ર સરકાર દ્વારા પોક્સો એક્ટ લાવવામાં આવ્યો અને આ એક્ટને ગુજરાત પોલીસ દ્વારા એક ઐતિહાસિક રીતે છેલ્લા ચાર મહિનાની અંદર એક પછી એક અદભુત નિર્ણયોના આધારે એક એક ગુજરાતના નાગરિકોને ન્યાય અપાવવાનું કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી એક વાતની સાથે ઘટના બને છે સુરત શહેર પોલીસ દ્વારા પાંડેસરા સચિન કે ગાંધીનગરની પોલીસ દ્વારા દિવાળીના તહેવારો પોતાના પરિવાર સાથે મનાવવાનું રહેવા રહીને આ વાક્યોને ન્યાય અપાવવાની કામગીરી ગુજરાત પોલીસ ઘટના બનવાના 30 દિવસોની અંદર કોર્ટ દ્વારા નિર્ણય આવે છે કે સજાએ ત્યારે પરિવારના માતાના પિતાના અને ગુજરાતની સૌ બહેનો જે દિવસે ઘટના બનેલીને એ દિવસે અનેક બહેનોએ મને મેસેજ કરેલા કે આરોપીને છોડતા નહીં બહુ વર્ષો લડતા નહીં માત્ર એક જ મહિનામાં ન્યાય અપાવવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી લો એન્ડ ઓર્ડર ના મુદ્દે ગુજરાત પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે ગુજરાતના નાગરિકો ગુજરાતના સૌ નાગરિકો આપણા સૌ પોલીસના જવાનો ઉપર ગર્વ અનુભવે છે ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે પણ પૂરતું પ્રોત્સાહન મળે તે બાબતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભનું આયોજન કર્યું અને એ ખેલ મહાકુંભના માધ્યમથી અનેક લોકોને પ્લેટફોર્મ મળ્યું અને ગુજરાત સરકારના સ્પોન્સર પ્લેયરો દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારે ખેલ મહાકુંભ શક્તિદૂત યોજનાના માધ્યમથી અનેક ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડીને જે પ્રકારે એ લોકોને તૈયાર કરવામાં આવ્યા તેની ટ્રેનિંગો તેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી આજે અનેક ખેલાડીઓ દેશ નહીં પરંતુ દુનિયાભરની અંદર મેડલ મેળવી રહ્યા છે એવા સૌ ખેલાડીઓને ગુજરાતના નાગરિકો આજે અભિનંદન આપું છું આજે એક વાતમાં મને ગૌરવ છે કે હું એક એવા રાજ્યનો નિવાસી છું હું એવા રાજ્યનો નાગરિક છું કે જ્યાં જેવાના ગામ સુધી જ્યાં જેવાના નાગરિકો સુધી દરેક પ્રકારની આરોગ્યની સુવિધાઓ મળે છે બાળકો વૃદ્ધો મહિલાઓ માટે વિશેષ સ્વાસ્થ્ય સુવિધાઓ અને વિવિધ યોજનાઓને અમલમાં મુકાય છે ખાસ વાત તો એ છે કે પહેલા આપણે રોગ થાય
અને પછી એનું નિદાન શોધવા દેવા. આજે ગુજરાતનું સ્વાસ્થ્ય સેક્ટર એ પ્રકારે કામગીરી કરી રહી છે કે પહેલા જ આપણે નિદાન શોધીએ છીએ, પહેલા જ એ લોકોનું વિવિધ ક્ષેત્રમાં ચેકઅપ થાય છે, જેથી ગુજરાતના નાગરિક અને સ્વાસ્થ્ય સેક્ટરની અંદર ક્યાંય ને ક્યાંય સારો લાભ મળ્યો છે. ગુજરાત સરકાર દ્વારા